નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે તમારી જે હવે બીજી પરીક્ષા જે આવવાની છે 27 જાન્યુઆરીથી શરૂ થશે, તો તેવા તમામ વિદ્યાર્થીઓ કે જે બોર્ડની પરીક્ષા બી આપવાના છે અને એ લોકોની જાન્યુઆરી મહિનામાં બીજી પરીક્ષા બી આવી રહી છે, તો તે વિદ્યાર્થીઓએ બીજી પરીક્ષામાં 90+ માર્કનો સ્કોર કરવો હોય અથવા તો ધારેલું પરિણામ તમારે લાવવું હોય, તો એની માટે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, કેવી રીતે પુનરાવર્તન કરવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આ 25 દિવસની તૈયારીમાં તમે બીજી પરીક્ષામાં બી ધાર્યું પરિણામ લાવી શકો, તેને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. તમે જો આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારી માટે આઈએમપી ક્વેશ્ચનોને કવર કરે એવો સરસ મજાનો અમે એક પેપર સેટ બનાવેલો છે, દેવસેતુ પેપર સેટ. ધોરણ 10 પણ છે, ધોરણ 12 સાયન્સની અંદર બી એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે છે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ માટે બી છે. તો તમે હજુ સુધી એને પરચેસ ના કર્યો હોય તો રાસ એની જુઓ છો, નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારા મમ્મી પપ્પાની પરમિશન લો અને એમેઝોન કે ફ્લિપકાર્ટ થી પોતાના ઘરે તમે એને મંગાવી શકો છો. કેમ કે આ જ પેપર સેટ એક એવો છે કે જેનો ઉપયોગ અને પ્રેક્ટિસ કરી અને તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકો છો. તો જલ્દી ઓર્ડર કરી દો, લિમિટેડ સ્ટોક છે, પછી ખતમ થઈ જશે તો તમે રહી જશો, કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ઉપયોગી સાબિત થશે. આ વિડીયોની અંદર આપણે બીજી પરીક્ષા માટેના ટોટલ 6 મુદ્દા પર ચર્ચા કરવાની છે, પણ એ ચર્ચા કરતા પહેલા કે બીજી પરીક્ષાનું મહત્વ કેમ, તો એ હું તમને થોડુંક કહી દઉં. દાખલા તરીકે તમે 8મા ધોરણમાં હતા અને 8મા પછી તમે એવું કહો કે ભાઈ મારે ડાયરેક્ટ 10મામાં જવું છે, તે પોસિબલ છે? નથી પોસિબલ. તો બીજી પરીક્ષાને તમારે લાઇટલી નથી લેવાની, કેમ કે આ જે છે એ તમારું બોર્ડની પરીક્ષામાં સફળતાપૂર્વક પાર પાડવા માટેનું એક સ્ટેપ છે, અને એ સ્ટેપ જો તમે સક્સેસફુલી ક્રિએટ કરેલું હશે તો એ સ્ટેપના આધાર પર તમે બોર્ડની પરીક્ષામાં બી સારું પરિણામ લઈ આવશો. કેમ કે બોર્ડની પરીક્ષા વખતે કઈ કઈ ભૂલો થઈ શકે છે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એનો ટ્રાયલ કરવાનો બેસ્ટ ટાઈમ એટલે તમારી આ સેકન્ડ એક્ઝામ જે આવે અથવા તો પ્રિલિમરી એક્ઝામ તમે જેને કહેતા હોય, તો આની અંદર તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ કરવાનો ટ્રાય કરશો અને એની અંદર કદાચ ભૂલ થશે તો એ ભૂલો સુધારવાનો તમારી પાસે બેસ્ટ મોકો છે. તો આ બીજી પરીક્ષાને તમારે લાઇટલી નથી લેવાની. અને આમ જોવા જઈએ તો તમે વર્લ્ડ કપની મેચની વાત કરો તો વર્લ્ડ કપની અંદર જેને ફાઇનલમાં જવું હોય એ લોકોને પહેલા સેમિફાઇનલ બી રમવી પડે, તો સેમિફાઇનલની અંદર જે લોકો સફળ થાય એ લોકોને જ ફાઇનલ રમવાનો મોકો મળે છે. તો અહીંયા બી આપણે એને એ રીતે લઈશું કે આ બીજી પરીક્ષા જે છે તમારી પ્રિલિમરી પરીક્ષા એને આપણે સેમિફાઇનલ તરીકે લઈશું, અને સેમિફાઇનલમાં જેનું સારું પરફોર્મન્સ હોય એને પછી ફાઇનલમાં કોઈ તકલીફ પડતી નથી, એ આધાર પર આપણે એની તૈયારી કરીશું. હવે આપણે એના મુદ્દાઓની ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલો મુદ્દો છે કે તમારે તમારી બીજી પરીક્ષાના એકે એક વિષયની તૈયારી બોર્ડની જે જાહેર થયેલી બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ જ કરવાની છે. તમે એવું કહેતા હોય કે અમારી સ્કૂલમાં તો બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર નથી કાઢતા, ઘણું બધું હાર્ડ આવે છે અમારું પ્રિલિમરીનું પેપર, તો એ બધી ચિંતાને તમારે છોડી દેવાની છે અને તમારે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણેની તૈયારી કરી અને તમારે બીજી પરીક્ષા આપવા જવાનું છે. આ તમારે માઇન્ડમાં તૈયાર રાખવાનું છે અને તમારા એકે એક વિષયની બ્લુપ્રિન્ટ તમારી પાસે હોય, એની અંદર દરેકે દરેક ચેપ્ટરનું કેટલું વેટેજ છે, એની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનું લિસ્ટ તમારી પાસે રેડી હોવું જોઈએ, અને એ પ્રમાણે જ તમારે દરેકે દરેક ચેપ્ટરને વેટેજ આપી અને દરેકે દરેક ચેપ્ટરની તમારે તૈયારી કરવાની છે. પછી એ કોઈ બી વિષય હોય, એ 12 સાયન્સનો હોય, 12 કોમર્સનો હોય, કાં તો પછી ધોરણ 10નો હોય, પણ તમારે બ્લુપ્રિન્ટ ઓરિએન્ટેડ તૈયારી કરીને જ બીજી પરીક્ષામાં જવાનું છે. કેમ કે આપણું મેઇન ફોકસ છે બોર્ડની પરીક્ષા પર છે, બીજી પરીક્ષાને આપણે સેમિફાઇનલ તરીકે લઈએ છીએ, તો સેમિફાઇનલની અંદર તમારે પ્રિપરેશન ફાઇનલ જેવી જ કરવાની છે. બોર્ડની પરીક્ષામાં તમે જે રીતે તૈયારી કરવાના છો એવી જ તૈયારી તમારે બીજી પરીક્ષા માટે પણ કરીને જવાની છે. મારી એક સલાહ છે કે તમારે બ્લુપ્રિન્ટ ઓરિએન્ટેડ જ તૈયારી કરવાની છે. બીજી વાત કે તમારે કોઈ બી વિષયના કોઈ બી ચેપ્ટર અથવા તો કોઈ બી ટોપિકને છોડવાના નથી, કેમ કે અત્યારે તમારી પાસે સમય છે, તમે દરેકે દરેક ટોપિક અને દરેકે દરેક ચેપ્ટરને વાંચી અને તૈયાર કરી શકશો. તમારે એને કોઈને બી એવોર્ડ નથી કરવાનો કે હું બોર્ડની પરીક્ષા વખતે આને જોઈ લઈશ, તો આ ટોપિક છે તો આ ટોપિકને મેં બોર્ડની એક્ઝામ વખતે તૈયાર કરીશ, હમણાં બીજી પરીક્ષામાં નથી કરવો. અમુક લોકો એને લાઇટલી લેતા હોય, તો એવું આપણે નથી કરવાનું. કોઈ ગ્રામરનો પોઈન્ટ હોય, તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવતા હોય, કાં તો પછી તમારો કોઈ બી કન્સેપ્ટ હોય કે જે કાચો રહી ગયો હોય, તમે ટ્યુશનમાં કાં તો સ્કૂલમાં એ દિવસે ના ગયા હોય અને એ દિવસે ચાલેલું હોય, તો બી તમે એને લાઇટલી ના લેશો, એને કોઈની પાસે શીખી અને એ ટોપિક અને એ ચેપ્ટરને પણ તૈયાર કરવાની છે. મતલબ કે તમારે બીજી પરીક્ષા સુધી તમામે તમામ વસ્તુઓને તૈયાર કરવાની છે. તમારે એવું નથી કરવાનું કે ભાઈ આપણે એને અત્યારે હું 10 ચેપ્ટર કરું છું, બાકીના 6 ચેપ્ટર આપણે બોર્ડની એક્ઝામ વખતે કરીશું, તો એવું તમે ક્યારેય ભૂલ ના કરશો. તમારે બધી જ તૈયારી કરી
અને પછી એક્ઝામ આપવા માટે જવાનું છે બીજી પરીક્ષા. તમારે દરેકે દરેક ચેપ્ટરના દરેકે દરેક ટોપિકને તૈયાર કરી અને પછી જ તમારે બીજી પરીક્ષા આપવા માટે જવાનું છે. તો ત્યાં સુધીનો જે તમારી પાસે 25-26 દિવસનો સમયગાળો છે, એ સમયગાળાની અંદર તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો. રાત્રે તમારે જાગવું પડે કાં તો વહેલા ઉઠવું પડે, ગમે તે રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી અને તમારો જે બી સિલેબસ છે એને પૂરેપૂરો તૈયાર કરવાનો પ્રયત્ન કરો. અને તમારે કન્ટિન્યુઅસલી પોતાની જાતને કહેવાનું છે કે આજ જે સમય છે એ સમયની અંદર જ મારે આ પૂરું કરવાનું છે. તમે તમારા માઇન્ડને એ મેસેજ આપશો, તમે તમારા માઇન્ડને એ પ્રમાણે તૈયાર કરશો તો તમારો સિલેબસ કમ્પ્લીટ થશે અને તમે બીજી પરીક્ષામાં બી તમે જે ધારો છે પરિણામ તમે લાવી શકશો. ત્રીજો મુદ્દો છે અને ઘણો બધો અગત્યનો છે કે બી યોર બેસ્ટ જસ્ટ નોટ ટોપ ઇન ધ ક્લાસ. મતલબ કે તમારે તમારી પરીક્ષાની તૈયારી એવી રીતે નથી કરવાની કે તમે તમારી ક્લાસની અંદર ટોપ કરવાના છો અથવા તો કોઈકને માટે રિઝલ્ટ તમે લાવતા હોય, કોઈકને બતાવવા માટે, સારું લગાવવા માટે, આપણે એની માટે પ્રિપેરેશન નથી કરતા. આપણે અત્યારે બોર્ડની એક્ઝામમાં ગુજરાતના તમામ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવા માટે જઈ રહ્યા છે. તમે એવું ક્યારેય ના વિચારશો કે મારો ક્લાસની અંદર સારો નંબર આવે છે એટલે બોર્ડમાં બી સારો નંબર આવી જશે, કેમ કે બોર્ડની અંદર તો લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય અને દરેકે દરેક સ્કૂલમાં દરેકે દરેક ક્લાસમાં પહેલો નંબર તો હોય છે જ. તો તમારે તૈયારી ખાલી તમારી આસપાસના વિદ્યાર્થીઓની કોમ્પિટિશન માટે નથી કરવાની, આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી કે એ લોકો કેવું પ્રિપેરેશન કરતા હશે અત્યારે, તો એ પ્રમાણેની તમારી તૈયારી કરવાની છે જો તમને ટોપ કરવાની કાં તો 90+ માર્ક્સ લાવવાની ઈચ્છા હોય તો. બાકી તો આપણા ગુજરાતીમાં એવી કહેવત છે કે ઉજ્જડ રણમાં એરંડો પ્રધાન. મતલબ કે જ્યાં થોડાક જ લોકો હોશિયાર હોય ત્યાં જે હોશિયાર જે ગણાતો હોય એને એવું જ લાગે કે આ બધા કરતા હું હોશિયાર છું એટલે આખા ગુજરાતમાં મેં જ હોશિયાર છું, આખા દેશની અંદર મેં જ હોશિયાર છું. પણ એવું નથી. જ્યારે તમે એને બોર્ડની એક્ઝામને આપવા માટે જશો ત્યારે તમારા જેવા હજારો વિદ્યાર્થીઓ હોશિયાર હશે કે જે ફૂલ પ્રિપેરેશન કરીને આવેલા હશે અને એ વખતે જો તમે કોઈક ટોપિક કાં તો કોઈ ચેપ્ટર છોડેલું હશે તો તમારા માર્ક્સ ત્યાં કટ થઈ જશે. તો એ જ પ્રિપેરેશન, એ જ મેન્ટાલિટી તમારે બીજી પરીક્ષા માટે બી અપ્લાય કરવાની છે. તમારે ખાલી તમારી આસપાસના વિદ્યાર્થીઓ નહીં કે તમે આખા ગુજરાતના છોકરાઓ જોડે કોમ્પિટિશન કરી રહ્યા છો એ રીતે તમારે તૈયારી કરી અને તમારી બીજી પરીક્ષા આપવા માટે જવાનું છે. ચોથો મુદ્દો છે કે તમારે એવું ક્યારેય નથી વિચારવાનું કે હમણાં નથી કરવું, બોર્ડની એક્ઝામ વખતે જોઈ લઈશું. દાખલા તરીકે ઇંગ્લિશનો કોઈ ટોપિક છે કે ઇમેલ રાઇટિંગ છે કાં તો પછી કોઈક ચેન્જ ધ ટેક્સ્ટ એવું કંઈક તમારો ટોપિક આવતો હોય, કાં તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, કાં તો મેથ્સનો કોઈક અઘરા એવા દાખલા હોય, દ્વિઘાત સમીકરણના દાખલા હોય, કાં તો ફિઝિક્સનો કોઈ એવો ટોપિક હોય, કાં તો પછી કેમિસ્ટ્રીનો એવો કોઈ ટોપિક હોય કે જે તમને અત્યારે હાર્ડ લાગતો હોય ને તમે એવું વિચારતો હોય કે બોર્ડની એક્ઝામ વખતે આને પરફેક્ટ તૈયાર કરીને જઈશ, હમણાં નથી કરવું. તો એવું તમારે નથી કરવાનું. તમારો જે બી ટોપિક છે એને હમણાં સોલ્વ કરો, હમણાં સોર્ટ આઉટ કરો. તમને ના આવડતું હોય તો ટીચરની હેલ્પ લો, તમારા ફ્રેન્ડ્સને પૂછી લો અને સમજી અને એ ટોપિકને તૈયાર કરી લો. કેમ કે જો હમણાં નહીં થાય ને તો બોર્ડની એક્ઝામ વખતે બી નહીં થાય. તો તમારે એ મેન્ટલી પ્રિપેર એ રીતે જ રહેવાનું છે કે આજ તમારી બોર્ડની એક્ઝામ છે અને આજ તમારી માટે ફાઇનલ છે. એ રીતે તમારે આ સેમિફાઇનલ રૂપી તમારી જે બીજી પરીક્ષા છે એની તૈયારી કરવાની છે. પાંચમો મુદ્દો છે અને ઘણો બધો અગત્યનો છે અને ઘણા બધા વિદ્યાર્થીમાં ભૂલ કરતા હોય છે કે બી કોન્ફિડન્ટ નોટ ઓવર કોન્ફિડન્ટ. મતલબ કે અમુક લોકોને આત્મવિશ્વાસ હોય અને અમુક લોકોને વધારે પડતો આત્મવિશ્વાસ હોય. તો ઓવર કોન્ફિડન્સ તમારે ક્યારે નથી લાવવાનો, કેમ કે ઓવર કોન્ફિડન્સની અંદર ઘણા ઘણા ટોપ લેવલના ખેલાડી, ટોપ લેવલના વ્યક્તિઓ બી નાસીપાસ થયેલા છે. તો તમારે એવું નથી કરવાનું. તમારે આત્મવિશ્વાસ રાખવાનો છે પણ વધારે પડતો આત્મવિશ્વાસ રાખવાનો નથી. ઓવર કોન્ફિડન્સ એ ક્યારે ના થવો જોઈએ. તમને એવું લાગતું હોય કે હું હોશિયાર છું એ કોન્ફિડન્સ છે, પણ ખાલી હું જ હોશિયાર છું, બીજું કોઈ હોશિયાર નથી, તે તમારો ઓવર કોન્ફિડન્સ છે. કેમ કે તમારા જેવા બી હજારો અને લાખો વિદ્યાર્થીઓ અહીંયા હશે. તો તમારે ઓવર કોન્ફિડન્સમાં ક્યારેય નથી આવવાનું. એવું લાગતું હોય કે આ મને આવડે જ છે, આનો તો જોવાની જરૂર જ નથી, છતાં બી તમારે પુનરાવર્તન એનું કરવું પડે. જો તમે પુનરાવર્તન કન્ટિન્યુઅસલી કરશો તો તમે સારી રીતે એના જવાબો એટેમ્પ કરી શકશો. તો ક્યારે તમે ઓવર કોન્ફિડન્સમાં ના આવશો કે ભાઈ મને આવડે જ છે, મારે એને વાંચવાની જરૂર નથી, મને આવડી જ જશે, ગમે એવું પેપર આવશે તો બી હું લખી જ નાખીશ, મારે વાંચવાની કંઈ જરૂર નથી, તેવું તમામ વિચારો તમારે નથી કરવાના. તમારે જે પ્રિપરેશનની મેથડ છે એ મેથડને કન્ટિન્યુ રાખવાની છે, ભલે તમને આવડતું હોય છતાં બી તમારે એનું પુનરાવર્તન કરવાનું છે. હવે છઠ્ઠો અને છેલ્લો પોઈન્ટ છે કે એની અંદર મારે તમને એક ચેલેન્જ આપી છે કે તમે જે તમારું પરિણામ ધાર્યું છે બોર્ડની પરીક્ષા માટે, મેં તમને કીધું કે તમે એક રિઝલ્ટ જેવું બનાવો છો, એ વર્ચ્યુઅલ રિઝલ્ટના આધાર પર તમારે કોઈક પર્સન્ટેજ માઇન્ડમાં રાખવાના છે કે બોર્ડની એક્ઝામમાં મારે આટલા પર્સન્ટેજ લાવવા છે. તો એ પર્સન્ટેજ તમે બીજી પરીક્ષામાં લાવી શકશો એની મારે તમને ચેલેન્જ આપી છે કે જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે પરિણામ હું લાવીને જ રહીશ. હવે પરીક્ષાને તો હજુ વાર છે, પણ તમે અહીંયા નીચે કમેન્ટ બોક્સની અંદર મને જણાવો કે મારા આટલા ટકા બીજી પરીક્ષામાં આવશે અને બીજી પરીક્ષામાં જેવું રિઝલ્ટ ડિક્લેર થાય તો તમે દિવાલીપુરા યુથના ઓફિશિયલ વોટ્સએપ નંબર પર રિઝલ્ટને મોકલી દેજો.
જે ટોપ વિદ્યાર્થી હશે કે જેને અત્યારે કમેન્ટ કરેલી છે અને એ વખત એનું રિઝલ્ટ બી એજ પ્રમાણેનું આવે જે પર્સન્ટેજ લખ્યા છે એના કરતા વધારે આવવા જોઈએ અને 90+ તમારું રિઝલ્ટ હોવું જોઈએ, તો તે વિદ્યાર્થીમાંથી ટોપ 3 વિદ્યાર્થીને જેની કમેન્ટ સારી હશે તેવા તમામ ટોપ 3 વિદ્યાર્થીને આપણે કંઈક ઇનામ આપીશું. એ વખતે ઇનામ શું મળશે એની જાહેરાત આપણે પાછળથી કરીશું. પણ હું તમને એક ચેલેન્જ આપું છું કે તમે જે બી પરિણામ ધાર્યું હોય 70%, 80%, 90%, 95%, 98%, જે ધાર્યા હોય તમારે અહીંયા કમેન્ટ બોક્સ અંદર કહેવાનું છે અને નીચે લખવાનું છે કે આઈ એક્સેપ્ટ યોર ચેલેન્જ. આટલું ખાલી તમારે લખવાનું છે અને તમારા જે પર્સન્ટેજ તમે ધાર્યા હોય એ લખવાના છે અને એ પર્સન્ટેજ તમારે બીજી પરીક્ષામાં લાવીને બતાવવાના છે. બોર્ડની એક્ઝામ માટે આપણે ફરીથી બીજો પ્લાન બનાવીશું પણ આ એક શોર્ટ પ્લાન છે. એ રીતે તમે તમારી બોર્ડની એક્ઝામ પહેલા નાનો એક ટેસ્ટ આપવાનો છે બીજી પરીક્ષાનો, એવી રીતે મારે બી તમને ટેસ્ટ કરવા છે. આપણા જે સબસ્ક્રાઈબર છે એની અંદરથી કોણ કોન્ફિડન્ટલી કહી શકે છે કે મારા બીજી પરીક્ષામાં બી આટલા પર્સન્ટેજ તો આવવાના જ છે. તમારે ખાલી એ વખતે ખાલી રિઝલ્ટ મોકલવાનું છે. આપણે એને મેચ કરીશું કે તમારા રિઝલ્ટના પર્સન્ટેજ અને તમે જે કમેન્ટની અંદર લખેલા છે તે પર્સન્ટેજ. અને એવી આશા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેલેન્જને એક્સેપ્ટ કરશે અને નીચે કમેન્ટની અંદર જરૂરથી મને જણાવશે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમે લાઈક કરશો તો મારું પ્રોત્સાહન વધશે અને તમારી માટે કંઈક આવા ને આવા વિડીયો હું બનાવતો રહીશ. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય અને તેને બી આવા પ્રકારના વિડીયોની જરૂરિયાત હોય તો તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.